સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર એનઓસીને લઈને વિવાદ થયો છે. ફોસ્ટા દ્વારા ફાયર એનઓસીને લઈને જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયો. ફોસ્ટાના અનેક પ્રયાસો છતાં માર્કેટ સંચાલકોની એનઓસી લેવામાં ઉદાસીનતા જોવા મળી. એનઓસી મેળવવામાં કેટલાક માર્કેટના સંચાલકોનું ઉદાસીન વલણ જોવા મળ્યું, ત્યારે એનઓસીની કામગીરી ઓનલાઈન કરાતા અને ગાંધીનગર ખસેડાતા માર્કેટ સંચાલકો અટવાયા છે. તો ફાયર બ્રિગેડે એનઓસીને લઈને બે માર્કેટ સીલ પણ કર્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ હવે સુરત ફાયર બ્રિગેડ પણ સક્રિય બન્યું છે. ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં જ્યાં ભારે અવર જવર રહે છે, કાપડનો જથ્થો પડ્યો હોય છે, જે અતિ સંવેદનશીલ વિસ્તાર કહી શકાય, ત્યાં કેટલીક માર્કેટોમાં એનઓસી ફાયરની એનઓસી નથી. તે મુદ્દે ફાયર બ્રિગેડ સક્રિય બન્યું છે. આજે બે માર્કેટ સીલ કરવામાં આવી છે. ત્યારે સુરતના જે ટેક્સટાઇલ માર્કેટ છે એની સંસ્થા સંગઠન ફોસ્ટા છે. ફોસ્ટા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોઈ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે કે કોઈ જુદા જુદા સંગઠનો માર્કેટના છે એમને શું કહેવામાં આવ્યું છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલા ફોસ્ટાના પ્રમુખ છે કૈલાસભાઈ હકીમ, એમની સાથે વાત કરીશું. કૈલાસજી, શું આપણે કાર્યવાહી કરી છે ફાયર એનઓસી મામલે? દેખીએ, ફાયર એનઓસી સરકાર ઓર પ્રશાસન કા હી અકેલી જવાબદારી નહીં, આમ નાગરિક કી ઓર હમ સબ કી નાગરિકો કી જિમ્મેદારી હૈ કે ઇસકી જાનમાલ કી સુરક્ષા કે લિયે જો માર્કેટ કે એસોસિએશન હૈ યા આમ નાગરિક, ચાહે વો બિલ્ડિંગ કા પ્રમુખ હૈ યા કહીં ભી હૈ, ઉનકો યે જિમ્મેદારી હૈ, ખુદ કી દુકાન કા માલિક ભી હોતા હૈ, ઉસકી જિમ્મેદારી હૈ કે એનઓસી લેની ચાહીએ. ફોસ્ટા જુલાઈ 2023 કો ચુન કે પૂરી ટીમ હમારી આઈ થી. મેં આપકો બતા દેના ચાહતા હું કે સાતવે મહિને હમ ચુનકે આઠવે મહિને હમારા પહેલા કામ યે કિયા કે હમ સભી માર્કેટો કી એનઓસી ફાયર એનઓસી કે જો સિસ્ટમ દુરસ્ત કરાએ ઓર ઉસકી એનઓસી લે. ઉસકે પશ્ચાત હમને વાપસ બારવે મહિને મેં ભી લેટર દિયા, લોગો કો વાપસ જાગરૂક કિયા, જાગરૂકતા અભિયાન ચલાયા. હમારી મિનિટ બુક મેં ભી આપ દેખ સકતે હૈ કે સબ જગહ ઇસકા જિક્ર હૈ કે હમને ઇસકો લાગુ કરને કે લિયે કાફી પ્રયાસ કિયે. हमने जब जब प्रयास किया, लोगों से एक संपर्क किया, सब लोग अवेयर भी हैं, लोग करने का प्रयास भी कर रहे थे. अब कुछ वजह रह जाती है किस कारण से लोग नहीं ले पाए, ये आप उनसे जानकारी लेंगे. हम सतत उनके संपर्क में रहे हैं. आप 70 से ज्यादा मार्केट है जिसके पास एनओसी नहीं है. हमारे को भी ओरल ऐसी जानकारी मिली थी, क्योंकि जब भी कोई घटना, 3-4 बार हमारे इसकी मार्केट में ऐसी घटनाएं बनी और फोस्टा तुरंत सबसे पहले फायर ब्रिगेड के साथ मार्केट एसोसिएशन से कंधा मिला के उसको काबू पाने में साथ में खड़ा रहा है. लेकिन ये मार्केटों की संख्या के बारे में टोटल हमारे पास कोई लिखित फिगर नहीं मिला है, लेकिन ओरल जानकारियां मिली तो हम उन सभी जो नाम आपको मिले हों तो हमने लगभग सभी को संपर्क करने का कोशिश किया था. एक आम लेटर हमें हर बार निकाला है कि जिस किसी मार्केट की एनओसी नहीं हो वो एनओसी लें और अपना सिस्टम दुरुस्त कराएं. શિલાલ જી, આપ કોઓર્ડિનેટ કરતે પૂરે ફાયર એનઓસી કે બારે મે તો ક્યા કહે દે માર્કેટ કે જો પદાધિકારી હૈ? સર, ઉસમે કુછ ઉનકો પ્રોબ્લેમ લગતી હૈ કે ભાઈ કિસી કે પાસ મે માન લો કે કુછ જૈસે નહીં હૈ, ડોક્યુમેન્ટ મે કમી હૈ, કિસી કે પાસ જનરેટર નહીં હૈ, કિસી કે પાસ ડબલ સીડી વાલા જો હૈ વો નહીં હોતા હૈ, તો ઉસ હિસાબ સે ભી રુકતી હૈ ઉનકી, તો વો ભી થોડા પ્રોબ્લેમ હૈ. લેકિન પ્રશાસન ક્યા કહેતા હૈ? વો કોઈ કોઓર્ડિનેટ કરતા હૈ? કોઈ સહકાર મિલ રહા હૈ? प्रशासन सहयोग करने को तैयार रहता है. ऐसा नहीं प्रशासन सहयोग नहीं करता है. हम मिलते हैं तो प्रशासन बिल्कुल सहयोग करता है, लेकिन जो फॉर्मेलिटी होती है वो पूरी करनी पड़ती है उनको. मार्केट में हजारों लोग आते जाते रहे, फिर कापड़ का जत्था भी रहता है, बिल्कुल सेंसिटिव है, फिर भी लोगों में जागृति नहीं है या करना नहीं चाहता है, क्या लगता है? जागृति नहीं है ऐसा तो नहीं बोल सकते हैं. हर व्यक्ति अपनी जिम्मेदारी को समझता है, चाहे वो इंडस्ट्रियल एरिया हो, चाहे मार्केट एरिया हो, चाहे अपने रेजिडेंशियल एरिया हो. तो जानमाल की तो हर व्यक्ति सुरक्षा चाहता ही है और अवेयरनेस करता ही है. लेकिन कोई वजह से अगर एनओसी नहीं मिल पाई है तो उसमें कुछ कारण होंगे. अब दोनों को कोऑर्डिनेट करके मार्केट एसोसिएशन या मार्केट अध्यक्ष जो भी हैं और प्रशासन के साथ में अगर कहीं कोई चीज की अगर कमी है तो उसको दूर तो करनी ही पड़ेगी. और सतत प्रयास जारी है हमारी फोस्टा टीम की तरफ से, सतत प्रयास जारी है. और जैसे अध्यक्ष महोदय ने भी बताया कि हम हर मीटिंग के अंदर भी इसका लेखन करते हैं और जागरूक करने की पूरी कोशिश कर रहे हैं. एक ऑनलाइन वाला मुद्दा भी है, एक ऑनलाइन अब एनओसी लेनी है, उसमें भी भारी दिक्कतें आ रही है. कुछ दिक्कतें आ रही है क्योंकि उसका पूरा अपडेट लोग नहीं कर पा रहे हैं. और बेसिकली प्रॉब्लम वहां आ रही है, कुछ मार्केट ऐसे हैं जो बहुत साल पहले बने हुए हैं, उनको जब बनाया गया तो फायर सेफ्टी का जो आज का प्रावधान है
वो सब कई जगह नहीं था, तो उसमें भी टेक्निकल दिक्कत आ रही है। फोस्टा की टीम लगी हुई है, कोऑर्डिनेशन चालू है, जल्द ही इस चीज पे हम विजय प्राप्त कर लेंगे। चौक्स तो आता फोस्टाना पदाधिकारीओ तेओ પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે, એક તરફ માર્કેટના પદાધિકારીઓ છે, બીજી તરફ સરકારને પ્રશાસન છે, બેની વચ્ચે કોઓર્ડિનેશન કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે 70 માર્કેટમાં એનઓસી આવી નથી, એને એ આંકડો ઘટે તેવા પ્રયાસો ફોસ્ટાના છે। જેટલી જવાબદારી ફોસ્ટા ઉઠાવી રહ્યું છે એટલી જ નૈતિક જવાબદારી જે તે માર્કેટના સંચાલકોની પણ બની રહે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ સુરત।